નમસ્કાર મિત્રો, હું જડેશ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. 22/3/2020 અને રવિવારના દિવસે આપ દરેક વ્યક્તિઓનું સ્વાગત છે જડેશ ટીવી ની અંદર. આજના દિવસે વાત કરીશું મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે, પણ એની પહેલા સુપ્રભાતમ આપને. આજના દિવસે આપની આજની અંદર દરેકનું હું ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, વાત કરીએ જ્યોતિષ રાશિની. પ્રથમ રાશિ કહેતા મેષ રાશિની વધારે પડતા કંજૂસ સ્વભાવ આજે તમને પરેશાન કરી શકશે. વધુ પડતા પૈસા કમાવવા માટે અનેક રસ્તા આજે તમારે અપનાવવા પડશે. પૈસાનું રોકાણ કરતા પહેલા અમુક લોકોની ચોક્કસ સલાહ લેજો. આજનો શુભ રંગ છે પીળો અને આજનો શુભ અંક છે 1. મિત્રો, વાત કરીશું આજે પૈસા કમાવવા માટેનો સારો દિવસ છે, પણ તેની સાથે આજે વધારાનો ખર્ચ પણ ના થાય તેની શાંતિ રાખજો. તમારા મોજીલા અને રમૂજી સ્વભાવ પર આજના દિવસે ચોક્કસ લોકો આનંદ પામશે. શક્ય હોય તો આજના દિવસે આજનો શુભ અંક છે 8 અને પીળા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીએ મિથુન રાશિની. આજે દુઃખ લાગી શકે છે, આઘાત લાગી શકે છે. કુશળો તમારા બાળક અને તમારા પરિવારજનો પર કરતા નહીં. આજે તમને કોઈ સારી જોબ ઓફર કે વેપાર તમને સારો લાભ થઈ શકે છે. અકસ્માત થી સાચવવાની જરૂર છે. આજનો શુભ અંક છે 7. નારંગી વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કર્ક રાશિની. આર્થિક પરિસ્થિતિને આજે મજબૂત બનાવશો. નોકરી કરતા મિત્રોને પ્રમોશન દ્વારા ઉચ્ચ પદ પ્રાપ્ત થશે. વેપારમાં પણ ધન લાભ થવાનો યોગ બને છે. આજનું સ્વાસ્થ્ય ઉપર અને આરોગ્ય પર વિશેષ ધ્યાન આપજો. આજનો શુભ અંક છે 7. લાલ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું સિંહ રાશિની. કોઈ પણ મુશ્કેલી આવી જાય તમારા જીવનસાથી સાથે તમારે સંબંધો બગડવાની જરૂર નથી. આજે કોઈ વ્યક્તિ સાથે પૈસાનો વ્યવહાર કરશો નહીં. આત્મવિશ્વાસથી કોઈ પણ પરિસ્થિતિઓ સાથે સામનો કરવાનો પ્રયત્ન કરજો. આજનો શુભ અંક છે 9. પીળા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીએ અહીંયા કન્યા રાશિની. વધારે ગુસ્સો આજના દિવસે ટાળવો. જો વધુ કામ કરવું પડે તો આજે કરી લેજો. ભવિષ્યમાં તેનો તમને ચોક્કસ ફાયદો અને સારો લાભ મળી શકશે. જો લાંબા સમયથી કોઈ પ્રિય પાત્ર સાથે અણબનાવ બની રહ્યો હોય તો આજે તેનો અંત જરૂરથી લાવી શકશો. આજનો શુભ અંક છે 8. નારંગી વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું તુલા રાશિની. નવા ક્ષેત્રના રોકાણ કરવા માટે આજનો દિવસ સૌથી ઉત્તમ છે. તમારે નસીબ આજે તમારી આર્થિક સ્થિતિને સુધારવામાં મદદ કરશે. પરિવારના વડીલો તમારા વિચાર સાથે સહમત નહીં હોય. આજનો શુભ અંક છે 3. સફેદ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું વૃશ્ચિક રાશિની. ફાલતુ તેમજ નાહકના ખર્ચ વધશે. તમારે તમારા ખર્ચ ઉપર કંટ્રોલ રાખવાની જરૂર છે. કોઈ જગ્યાએ મોટી રકમ રોકતા પહેલા તેના સ્વભાવ, તેની ઓળખ અને તેની વિચારસરણી કેવી છે ચોક્કસ અનુભવી વ્યક્તિની સલાહ લેજો. આજનો શુભ અંક છે 5. લાલ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીએ અહીંયા ધનરાશિની. આજે પૈસા કમાવા માટેનો ઘણા રસ્તા તમારી સાથે સામે આવશે. આજે માનસિક ઉર્જા અનોખો રસ્તો લઈને આવશે. મિત્રો સાથે એક યાદગાર મુસાફરી કરી શકો છો, પણ આજનો શુભ અંક છે 7. આશ્રમાની વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીએ મકર રાશિની. પૈસા કમાવા માટે, બચત કરવા માટે વધુ મહેનત કરી શકશો. પરિવારના ભવિષ્ય માટે કોઈ પોલિસી કે બીજા કોઈ સ્કીમમાં પૈસા રોકશો નહીં. જીવનસાથી સાથે ચોક્કસ સારો લાભ મળશે. આજનો શુભ અંક છે 9 અને પીળા વસ્ત્રો ધારણ કરજો. કુંભ રાશિની વાત કરીએ, બીમારીથી સાચવવાની જરૂર છે. ખૂબ જ મહેનત થવાનું સંભવ છે. આજના દિવસે આપની માટે સુંદર અને પ્રેમ ભર્યો રહેશે. આજે તમારી સાથે કામ કરતા લોકો આકર્ષિત રહેશે. આજનો શુભ અંક છે 6. નારંગી વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું મીન રાશિની. આજે ભવિષ્યની બચત માટે પ્લાનિંગ કરી શકશો. આજે ઉત્તમ ઇન્કમ વધારવા માટેના નવા સોર્સ મળશે. આજે પરિવાર પોતાની સુખ સુવિધા સાથે ખર્ચ કરી શકશો. પરિવારની અંદર આજે તમારે સમય વ્યતીત કરવાનો છે. આજનો સમય તમે પરિવાર જોડે ઘરની અંદર વ્યતીત કરશો. અચાનક ધન લાભ થવાની સંભાવના છે. 6. આજનો શુભ અંક છે. લાલ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મિત્રો, મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે જણાવ્યું આપને. આજ વિશે અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય.